جنگِ احد میں رشتہ ایمان توڑ کے، جنگِ احد میں رشتہ ایمان توڑ کے، کچھ بد نصیب، کچھ بد نصیب بھاگے محمد کو چھوڑ کے، جنگِ احد میں رشتہ ایمان توڑ کے. اعوذ باللہ من الشیطان اللعن الرجیم، بسم اللہ الرحمن الرحیم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. عزیزان محترم، خطبہ شعبانیہ ما پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم ماہ رمضان نی تیاری بارہ ما جے خطبہ آپیو ہتو تینا سلسلہ ما پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم فرماویو، وصلوا ارحامکم. پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم فرماوے چھے آ خطبہ شعبانیہ نا سلسلہ ما کہ تمو تمارا انگت سگاو ساتھے سلے رحمی کرو. عزیزان محترم، سلے رحمی بارا ما گھنی بات سے، پن آ ٹونک سمئی نندر ما بدی وستو بیان نتھی کری شکتو. علماء تھی پوچھی انے واقف تھشو ضرور کہ سلے رحمی نو کتلو موٹو امپورتانس چھے، سلے رحمی نا پچھوارے کتلو فائدو چھے، انے سلے رحمی یعنی کہ رشتوں نے جاری رکھو کتلو مہتوتا دھراوے چھے، અને કતે રહેમી યાની કે રિશ્તાને તોડી નાખવો કેટલો ખરાબ ચીજ છે અને તેના પછવારે કેટલી નુકસાની સમાયેલી છે. વહફઝુ અલસેનાતકુમ, આઈ લોકો તમારા જબાનને તમે હિફાજત કરો. કોઈને તમે ખરાબ બોલ ન કહો, કોઈને ગારું ન આપો, કોઈને તમારા જબાનથી કોઈનું દિલ ન દુખાવો. અઝીઝાને મોહતરમ, ઘણી વખત આપણા જવાનો એ બીજા મુલકોના જવાનોની ખરાબ આદત તેઓના અંદર લઈ આવતા હોય છે. યાની કે જે ગૈરે મુસ્લિમ મુલકોમાં જે જવાનો રહે છે, જ્યારે તેઓ વાતો કરતા હોય એક ફ્રાઝના અંદરમાં બે ત્રણ ખરાબ બોલ તો જરૂર હોય છે, અને આપણા જવાનો એ લોકોને ઊંચા સમજી, એ લોકોને મોઢિયાર સમજી, એ લોકોને હોશિયાર સમજી, અને આપણે પણ એવું ના થાય કે આ ખરાબ આદતો, આ જે ખરાબ શબ્દો છે તે આપણી જબાનમાં આપણે ન લાવે. અને જે મુસલમાન માહોલ છે, જે મોમિનોની આદત છે, ખાસ કરીને મુસલમાન દેશોના અંદરમાં જ્યારે એકબીજા વાતો કરતા હોય તો એક ફ્રાઝના અંદરમાં કેટલી દુઆ સમાયેલી હોય છે, એક ફ્રાઝના અંદરમાં કેટલા સારા સારા બોલ તેઓ નાખતા હોય છે. તો સારી આદત જરૂર લઈ લેવી. رکھ دو تم اس یزید کی گردن مروڑ کے، جنگِ احد میں رشتہ ایمان توڑ کے، نایاب مدح آل محمد کے واسطے. 21મી ماہ شعبان આજની તારીખોમાં જનાબે નૂહ અલૈહિસલામ કશ્તીમાંથી સહી સલામત જમીન ઉપર ઉતરી ગયા, અને એ મોમિનો કે જે કિશ્તીમાં સવાર હતા બચી ગયા હતા, ત્યાંથી તેઓ ફરીવાર વસાવા લાગ્યા, અને ત્યાંથી નોખી નોખી ઉમ્મતો દુનિયાના ચારે બાજુ પથરાવા લાગ્યા. 21મી માહ શાબાન આજની તારીખોમાં જનાબે હકીમા 11મી ઇમામ અલૈહિસલામની ફોઈ ફરમાવા લાગી કે મેં સાંભળ્યું કે હઝરતે મહેંદી અલૈહિસલામ આ નાની વય નંદરમાં સલવાત પડી રહ્યા હતા, અને શહાદતૈન જબાનમાં જારી કરતા હતા, અને બિસ્મિલ્લાહ રહમાન રહીમ કહી અને આ આયતની તિલાવત કરતા હતા. વનુરીદુ અન્નમુન્ના અલલ્લઝીના સ્તુદ્ઇફુ ફિલ અર્ધ, કે જે મશહૂર ઓ મારૂફ આયત છે, જે લોકો પર દુનિયામાં જુલમ થયો છે એ લોકો પર ખુદા ચાહે છે કે દુનિયાની વારસદારી તેઓને અતા કરવામાં આવે અને તેઓને ઇમામ બનાવવામાં આવે. رکھ دو تم اس رکھ
رکھ دو تم اس یزید کی گردن مروڑ کے جنگِ احد میں رشتہ ایمان